સુરતથી મહત્વપૂર્ણ સમાચાર. રેલવે સ્ટેશન પર યુવાનની હત્યાનો મામલો. પ્લેટફોર્મ પર યુવાનની હત્યાના સીસીટીવી સામે આવ્યા છે. લાકડાથી ફટકા મારીને યુવાનને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. રૂપિયા 600 લેતી દેતીમાં આ હત્યા કરાઈ છે. ખૂબ જ નજીવી રકમની લેતી દેતીમાં યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પ્લેટફોર્મ પર જે રીતે યુવાનને લાકડાના ફટકા મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો, માત્ર ને માત્ર 600 રૂપિયાની નજીવી રકમ માટે આ યુવાનને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા ચેતન આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ચેતન, પ્લેટફોર્મ પર જે યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હતી તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. કોના દ્વારા હત્યા કરવામાં આવી હતી તે અંગે કોઈ જાણકારી? જી, ગતરોજ સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર એક યુવાન દ્વારા અન્ય યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હતી. લાકડાના ફટકા વડે આ યુવાનને માર મારવામાં આવ્યો હતો અને દિનદહાડે લોકોની મુસાફરોની સામે તેને હત્યા કરી દેવામાં આવી હતી. આ બનાવમાં રેલવે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો અને તપાસ હાથ ધરવામાં આવ્યો હતો. હાલ G24 કલાકના હાથે એક એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ લાગ્યા છે, જેમાં યુવાન દ્વારા કરપીન જે હત્યા કરવામાં આવી છે તે તમામ જે ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. હાલ પોલીસે જે સીસીટીવી ફૂટેજ છે ફૂટેજના આધારે આ આરોપી કોણ છે અને શા માટે તેની હત્યા કરવામાં આવી છે તેની શોધખોળ હાથ ધરી છે, તેની તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ રૂપિયા 600 લેતી દેતી મામલે તેની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે. જી બિલકુલ, આભાર ચેતન સમગ્ર વિગત બદલ. તો માત્ર ને માત્ર 600 રૂપિયા જેવી નજીવી રકમને લઈને આ યુવકની કરપીણ હત્યા કરવામાં આવી.